ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય ચાર વિભાગ એપ દાખલા નંબર બે વિશે અભ્યાસ કરીએ એક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે ચાર વર્ષીય ચલિત સરેરાશો વડે વલણ મેળવો આ વખતે તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે ચલિત સરેરાશ કેટલા વર્ષીય ચાર ચાર હવે વિદ્યાર્થી મિત્રો ચાર વર્ષ ચલિત સરેરાશ કે એટલે તમારે દાખલાની ગણતરી થોડી અઘરી થઈ જાય અને ફરજિયાત વચ્ચે દાખલો ગણતરી વખતે એક એક લીટી તમારે છોડવી જ પડે રકમમાં બે ખાના છે વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા જે રકમ આપી છે ઊભી લખવાની પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો ચાર વર્ષી આવે એટલે વચ્ચે એક એક લીટી તમારે ફરજિયાત છોડતી જવાની છે કોઈપણ રીત હોય એમાં તમારે સમય ટીનું ખાનું જોઈએ અહીંયા આપેલું નથી તો સમય ટી ધારી લેવાનો કોઈપણ વર્ષ હોય શરૂઆત કિતા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યાને સંકેતમાં વાય કહેવાય ત્યારબાદનું ખાનું આવશે ચાર વર્ષીય ચલિત સરવાળો વિદ્યાર્થી મિત્રો ચારનો સરવાળો તો ચારની સરેરાશ કરવાળો તો એક બે ત્રણ ચાર એનો સરવાળો દસ થાય દસ ભાગે ચાર કરો ને તો બે પોઈન્ટ પાંચ આવે ને વિદ્યાર્થી મિત્રો બે પોઈન્ટ પાંચ તમને ખબર છે સમય ટી હંમેશા પૂર્ણાંકમાં જ આવે તો બે પોઈન્ટ પાંચ આવે નહીં તો બે પોઈન્ટ પાંચ ન આવે તો કોની વચ્ચે લખવાના હોય તો કે બે અને ત્રણની વચ્ચે લખવાના હોય એ ખબર ન પડે તો યાદ રાખજો વાય ટુ આ વાય વન વાય ટુ વાય થ્રી તો બે પોઈન્ટ પાંચ તો કે વાય ટુ અને વાય થ્રીની વચ્ચે તમારા વિદ્યાર્થી મિત્રોએ લખવાની શરૂઆત થાય અને હંમેશા ચાર વર્ષીય કીધું છે એટલે એક પોઈન્ટ પાંચ ન મળે અને એ જ રીતે નીચે તમારું આવશે નવ પોઈન્ટ પાંચ નહીં મળે એની સામે હું મારી દેવાનો ડેસ્ક કેમ કે એની સરેરાશ મળે નહીં સરેરાશ સીધી બે અને ત્રણની વચ્ચેથી જ લખવાની શરૂઆત થાય કેટલા કેટલાની સરેરાશ તો કે ચાર વર્ષે તો ચાર ચારનો સરવાળો તો વિદ્યાર્થી મિત્રો ત્રણસો બત્રીસ વત્તા ત્રણસો સત્તર વત્તા ત્રણસો સત્તાવન ને વત્તા ત્રણસો બાણું આ ચારેયનો સરવાળો વિદ્યાર્થી મિત્રો તમારો થાય એક હજાર ત્રણસો ને અઠ્ઠાણું હવે ઉપરથી એક એક ઓછી કરતી જાઓ હવે બે અને ત્રણની વચ્ચે લખ્યું તો અહીંયા ત્રણ અને ચારની વચ્ચે જ આવે એ કેન્સલ થઈ જાય તો લખાય ત્રણસો સત્તર વત્તા ત્રણસો બાણું વત્તા ચારસો બે તો વિદ્યાર્થી મિત્રો સરવાળો આવશે એક હજાર ચારસો અડસઠ હવે ચાર અને પાંચની વચ્ચે લખવાનું ઉપરથી એક નીકળી જાય ત્રણસો સત્તાવન વત્તા ત્રણસો બાણું વત્તા ચારસો બે વત્તા ચારસો પાંચ તો વિદ્યાર્થી મિત્રો તમારો સરવાળો થશે પંદરસો છપ્પન ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચ અને છની વચ્ચે જ આવે ચાર ઉપરથી એક નીકળી જાય ત્રણસો બાણું ચારસો બે ચારસો પાંચ અને છેલ્લે ચારસો દસ ચાલો એનો વિદ્યાર્થી મિત્રો સરવાળો આવશે એક હજાર છસો નવ છ અને સાતની વચ્ચે ઉપરથી ત્રણસો બાણું નીકળી જાય તો ચારસો બે ચારસો પાંચ ચારસો દસ અને ચારસો સત્યાવીસ વિદ્યાર્થી મિત્રો એક હજાર છસો ચુમ્માલીસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સાત અને આઠની વચ્ચે ચારસો બે નીકળી જાય તો ચારસો પાંચ ચારસો દસ ચારસો સત્યાવીસ વત્તા ચારસો પાંચ સરવાળ આવશે એક હજાર છસો સુડતાલીસ વિદ્યાર્થી મિત્રો આઠ અને નવની વચ્ચે ચારસો પાંચ નીકળી જાય તો કે ચારસો દસ ચારસો સત્યાવીસ ચારસો પાંચ અને ચારસો આડત્રીસ સરવાળ આવશે એક હજાર છસો એંશી હવે વિદ્યાર્થી મિત્રો નવ અને દસની વચ્ચે તમે જુઓ ચારસો દસ નીકળી જાય તો ત્રણ જ થાય એક બે ને ત્રણ આપણે કેટલા વર્ષે ચલિત સરવાળો મેળવવાનો ચાર એટલે ચારનો સરવાળો મળે નહીં એટલે આગળની હવે તમને સરેરાશ મળે નહીં વિદ્યાર્થી મિત્રો ગણતરી સેલી કરવા માટે આ તો વચ્ચેની કિંમત મળે તમને હંમેશા ખબર છે ટી પૂર્ણાંકમાં જ આવવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હવે લખવાનું બબ્બે કિંમતોનો સરવાળો તો વિદ્યાર્થી મિત્ર અહીંયા જે લીખી છે એ બબે કિંમતોનો સરવાળો તો તમને વિદ્યાર્થી મિત્રો એટલે ખબર પડે અહીંયા એકનો ન મળે અહીંયા બેનો ન મળે સીધો સરવાળો તમને ત્રણ નો મળશે કઈ રીતે તો કે આ બે નો સરવાળો વચ્ચે લખવાનો છે તો તેરસો અઠાણું વત્તા ચારસો અડસઠ આ બેનો સરવાળો વચ્ચે આવશે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસો છાસઠ સરવાળો લખવાની કોઈ જરૂર નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ બે નો સરવાળો ત્રણ પોઈન્ટ પાંચ અને ચાર પોઈન્ટ પાંચનો સરવાળો બેનો ચારની વચ્ચે આવે તો વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો આવશે ત્રણ હજાર ચોવીસ પંદરસો છપ્પન વત્તા સોળસો નવ બેનો સરવાળો આવશે એકત્રીસો પાસઠ સોળસો નવ વત્તા સોળસો ચુમ્માલીસ એનો સરવાળો આવશે બત્રીસો ત્રેપન સોળસો ચુમ્માલીસ વત્તા સોળસો સુડતાલીસ એ બેનો સરવાળો આવશે વિદ્યાર્થી મિત્રો બત્રીસો એકાણું ને સોળસો સુડતાલીસ વત્તા સોળસો એંશી એનો સરવાળો આવશે તેત્રીસો સત્યાવીસ તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમને ખબર છે એમ નવનો સરવાળો ન મળે અને દસનો ન મળે એ જ રીતે હવે છેલ્લે ગણતરી થઈ ગયા બાદ અહીંયા લખવાનું ચાર વર્ષીય ચલિત સરેરાશ વડે વલણ હવે વિદ્યાર્થી મિત્રો એમાં પણ પહેલું ન મળે બીજું ન મળે એ જ રીતે નવમું ન મળે ને દસમું ન મળે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો ત્રણ વર્ષીય હોય તો ત્રણ વડે ભાગાકાર કરતા હતા પાંચ વર્ષીય હોય તો પાંચ વડે ભાગાકાર કરતા હતા પણ ચાર વર્ષીય હોય તો અહીંયા ચાર વડે ભાગાકાર નહીં થાય કેમકે આ જે સરવાળો આવ્યો ને વિદ્યાર્થી મિત્રો ગણતરી સરળ કરવા માટે આપણે ચાર ચારનો સરવાળો લીધો હતો આ ચારનો સરવાળો આ ચારનો સરવાળો ટોટલ આ બંનેનો સરવાળો એટલે કેટલાનો જો આઠનો જો એટલે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર આઠ વડે થાય અઠ્યાવીસો છાસઠના છેદમાં આઠ એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારો ત્રણસો અઠાવન પોઈન્ટ પચીસ ત્રણ હજાર ચોવીસના છેદમાં આઠ એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રણસો ઇઠ્યોતેર ત્યારબાદ એકત્રીસો છેદ છેદમાં આઠ તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ત્રણસો પંચાણું પોઈન્ટ ત્રેસઠ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બત્રીસો ત્રેપનના છેદમાં આઠ એટલે જવાબ આવશે ચારસો છ પોઈન્ટ ત્રેસઠ ના છેદમાં આઠ તો જવાબ આવશે ચારસો અગિયાર પોઈન્ટ આડત્રીસ ને છેલ્લે તેત્રીસો સત્યાવીસના છેદમાં આઠ એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ચારસો પંદર પોઈન્ટ અઠ્યાસી તો અહીંયા તમારો પાંચ ગુણનો દાખલો ચાર વર્ષીય ચલિત સરેરાશનો પૂર્ણ થાય છે